નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, આજે આપણે મહાગુજરાત ચળવળ વિશે થોડા અગત્યના ક્વેશ્ચન જોવાના છે, જે આવનારી પરીક્ષામાં જરૂરથી પૂછાઈ શકે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મહાગુજરાત ચળવળ એ ક્યારે શરૂ કરવામાં આવી હતી. તો મહાગુજરાત ચળવળે 8 ઓગસ્ટ 1956ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો અંત 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અલગ થઈને પૂરી થઈ હતી. તો મિત્રો, આપણે એ અગત્યના ક્વેશ્ચન જોવાના છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરીને કોને સાંભળવા ટોળે વળતી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકને. અને ઇન્દુલાલ યાજ્ઞિક એ મહાગુજરાત ચળવળના એ લીડર અથવા તો અગત્યના નેતા કહી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન છે, ફકીર નેતાની ઉપાધિ કોને આપવામાં આવી હતી? તો ફકીર નેતાની ઉપાધિ એ ઇન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવી હતી. ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઈ રાજ્યમાં હતા? આ મહાગુજરાત ચળવળના સમયની વાત છે મિત્રો. આમાં જે પણ ક્વેશ્ચન છે તે મહાગુજરાત ચળવળને લગતા છે. તો ગુજરાત રાજ્યના હાલના કયા બે પ્રદેશો એ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં હતા? તો ડાંગ ઉમરગામ. મહાગુજરાત આંદોલનકારીઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું? તો મહાગુજરાત આંદોલનકારીઓનું સંગઠન એ જનતા પરિષદના નામે ઓળખાતું હતું. મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવ્યું હતું? તો તે સમયે મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે નવ ગુજરાત દૈનિક સમાચાર શરૂ કરવામાં આવ્યું હતું. મહાગુજરાત આંદોલનોમાં શહીદ થયેલા 9 જુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો જેલ ભરો સત્યાગ્રહ આશરે કેટલા દિવસ ચાલ્યો હતો? તો મિત્રો, તે સમયે જેલ ભરો સત્યાગ્રહ આશરે 226 દિવસ સુધી ચાલ્યો હતો. મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા? તો મિત્રો, શંકરારાવ દેવે મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે શંકરાદેવે 11 દિવસના ઉપવાસ કર્યા હતા. હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં. આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું? તો મિત્રો, આ વાક્ય ખૂબ જ સારી રીતે તમે યાદ રાખજો. આ વાક્ય તે સમયે વિનોબા ભાવેએ ઉચ્ચાર્યું હતું અથવા કહેલું હતું કે હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું. પછીનો ક્વેશ્ચન છે, મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે પગલા સમિતિની રચના કરવામાં આવી હતી. મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી? તો મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે નાગરિક તપાસ પંચની રચના કરવામાં આવી હતી. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું? તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે પાટનગર અમદાવાદ હતું. સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી? તો સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત એ સાબરમતી આશ્રમ પરથી કરવામાં આવી હતી. મહાગુજરાત આંદોલનોમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના કરવામાં આવી હતી? તો જસ્ટિસ એપી કોટવાલ કમિશન છે, તેમની રચના કરવામાં આવી હતી. મુંબઈ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે, આ વાક્ય કોનું છે? તો આ વાક્ય SK પાટીલનું છે, જેમણે એમ કહેલ છે, મુંબઈ વગરનું મહારાષ્ટ્ર માથા વગરનું ધડ જેવું છે. મુંબઈ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી? તો શ્રી મહિડા નામના વ્યક્તિએ, જે મુંબઈ રાજ્યના ચીફ એન્જિનિયર હતા અને તે અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી. મહાગુજરાત આંદોલનોનું
સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું? તો મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ એ એલિસ બ્રિજ લો કોલેજ પરથી નીકળ્યું હતું. મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલ છે? તો નૈનપુરમાં આવેલ છે. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલ છે કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલ છે, તો તે નૈનપુરમાં આવેલ છે. મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો? તો LR દલાલ નામના કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા? તો મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટના પ્રમુખ અનંત સેલત હતા. મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાન પત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજ્યો હતો? તો જનસત્તા વર્તમાન પત્રના તંત્રીએ મહાગુજરાત આંદોલનમાં મહત્વનો ભાગ ભજ્યો હતો. જનસત્તા વર્તમાન પત્રના તંત્રી કોણ હતા? તો રમણલાલ શેઠ હતા. મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો? તો અમદાવાદમાં આવેલ ખાડિયા વિસ્તાર એ મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવતો હતો. પછીનો ક્વેશ્ચન છે, મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો? તો મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં બાબુભાઈ જસુભાઈ પટેલના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો. પછીનો ક્વેશ્ચન છે, બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામું આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહીં? મિત્રો, અગત્યનો ક્વેશ્ચન છે. તો એમાં આન્સર આવશે ચિનુભાઈ પટેલ, જેમણે એમ કહેલ કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહીં. મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું? તો મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં પ્રજા સમાજવાદી પક્ષનું મહત્વ હતું. પછીનો ક્વેશ્ચન છે, મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા? તો ઇન્દુમતીબેન શેઠ એ મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે મહિલા હતા. દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે મશાલ સરઘસ કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? તો તે વખતે ધનતેરસનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિકે 389 વિરુદ્ધ 266 મત મેળવીને પ્રમુખ બન્યા હતા. મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું? તો સૌથી પહેલું અખબાર એ જનતંત્ર હતું અને બીજું દૈનિક વર્તમાનપત્ર એ નવ ગુજરાત હતું. નવ ગુજરાત દૈનિકના તંત્રી કોણ હતા? તો નવ ગુજરાત દૈનિકના તંત્રી એ લીલાધર ભટ્ટ હતા. મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવી હતી? તો મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને 5 દિવસથી લઈને 3 માસ સુધીની જેલની સજા ફટકારવામાં આવી હતી. મહાગુજરાત આંદોલનોમાં શહીદ થયેલા યુવાનોની ખાંભી એટલે કે ખાંભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું? તો મહાગુજરાત આંદોલનના શહીદ થયેલા યુવાનોની ખાંભીનું સરઘસ એ પોલિટેકનિકથી નીકળ્યું હતું. મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા? તો મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર હિરેડિયા હતા. મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું? તો મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ એ જનતા પરિષદે શરૂ કર્યું હતું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો. અને જો તમને આવા નવા વિડીયો ગમતા હોય અથવા તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.